અહીં ઉપસ્થિત તમામ અતિથિ તથા મારા વહાલા ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તમામનું સ્વાગત કરું છું. તો પહેલાં હું થોડા જે બધા શિક્ષકો, આમ તો મને મજા જ આવી ભણવાની, પણ અમુક શિક્ષકો છે જેના વિશે મને વિશેષ પ્રેમ છે, એવા અમારા ગણિતના શિક્ષક રજાકભાઈ. જ્યારે હું એની પડખે ગમે ત્યારે કોઈ પણ દાખલો લઈને જાઉં એટલે મને કહે, પાટડિયા તારાથી નહીં થાય તું રહેવા દે. પણ મને ત્યારે એમ નથી થતું કે સાહેબ મને નેગેટિવિટી આપે, મને મજા જ આવતી. સાહેબ એમ કહેતા તારથી નહીં થાય તો હું એમાંથી પોઝિટિવિટી મેળવતો, પોઝિટિવિટી મેળવતો. પછી ચંદ્રેશભાઈ, જ્યારે ચંદ્રેશભાઈ પડખે હું દાખલો શીખવા જાઉં તો દાખલો તો શીખવે જ, ભેગા બે ઉદાહરણ એવા આવે કે જે આખી આપણે જિંદગી નથી ભૂલાતા. અને હવે વિવેકભાઈ, પહેલા જ દિવસે આમ તો દસમાના હોસ્ટેલમાં પહેલા જ રુદ્ર સ્વરૂપ જોઈ લીધું હતું, એટલે એમ જોયું કે આ સાહેબ આરે શિસ્ત થઈ ન જ રહેવાય. હવે થોડાક હું ભીમસિંહ સર વિશે વાત કરીશ. તો ભીમસિંહ સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જે વ્યક્તિ 21 કિલોમીટરની મેરેથોન પૂરું કરીને આવી હોય અને એ ચાલવાની એમ શક્તિ ના હોય એને પણ એ બીજા દિવસે 1500 મીટરની રેસ પૂરી કરાવે, એ ભીમસિંહ સર છે. આ અનુભવી મેં મારી જાત ઉપર કરેલો છે અને ખાસ કરીને હવે મારો એક 2 વર્ષમાં એક ખૂબ અનુભવ સારો રહ્યો છે, એવો 8 દિવસનો NCCનો કેમ્પ. જ્યારે એને કોઈ પણ પીએ સ્ટાફને કહી એટલે કોઈ પણ વિદ્યાર્થી હોસ્ટેલમાં ના આવેલા હોય, હોસ્ટેલમાં ખાલી પુરુષાર્થના બાળકો જ આવેલા હોય, એટલે કે એસઆર કરમૂર, એટલે હું હાથ ઉછો કરતો કે હા એસઆર કરમૂર વાળા હોય અમે અહીંયા, તો કે તમે હોસ્ટેલમાં, અમે કીધું હા, તો કે તમે કે તુમાં જ ખાના બાંટતે ના, એમ કરીને ખાના બાંટવામાં, ખાના બાંટવામાં અમને 8 દિવસ સુધીમાંથી ખાલી 2 જ દિવસ બીજા નહીં પણ બીજા 6 દિવસ સુધી અમારા પડખે જ પીરસાયું, પણ અમને મજા આવી. અહીંયા કોઈ શિક્ષક આવીને કહે તો કેમ્પમાં શું કર્યું, તો એમ કીધું મોજ કરી અને પીરું. અસ્તુ,